આપણે છે એ પ્રકરણ 2 ની અંદર વસ્તી માળખાને છે એ વ્યવસાયના આધારે છે એ વિભાજવાનો પ્રયત્ન કરવાનો છે જેથી આપણને ખબર પડશે કે આપણા દેશમાં છે એ કેટલા ટકા વસ્તી છે એ કયા વ્યવસાયની અંદર રોકાયેલી છે પછી મિત્રો આપણે છે એ ભાષાકીય ધોરણને આધારે છે એ વસ્તીને વર્ગીકૃત કરવાની છે પછી તો કે છે વંશ પરંપરિકતાના આધારે વંશીય માળખું આખું જોવાનું છે કે આજે જે ભારતની અંદર જોવા મળે છે એ વ્યક્તિઓ એ જાતિઓ છે એ કયા દેશની મૂળ નિવાસી હતી અને શા માટે તેઓ ભારતમાં આવીને વસ્યા અને તેમનું ભારતીયકરણ થઈ ગયું તો સમય વ્યર્થ ન કરતા આપણે પહેલું વ્યવસાયિક માળખું જોઈએ ભારત દેશ છે એ આર્થિક દ્રષ્ટિએ જોવો તો બહુ પાછળ છે મિત્રો ભારત દેશ છે આજે આર્થિક દ્રષ્ટિએ છે એટલો બધો પાછળ રહી ગયો એનું કારણ શું તો એનું છે હવે કારણ આપણને બીજા વાક્યની અંદર ખબર પડશે પહેલું કે છે કે જો ભારતનું તમે છે આર્થિક રીતે છે વિશ્લેષણ કરો તો ભારત તમને થોડો છે બીજા દેશની સાપેક્ષે પાછળ જોવા મળશે એટલે મિત્રો એ પછાત શબ્દનો ઉપયોગ કર્યો છે હવે એનો મિત્રો કારણ જોઈએ એનું કારણ મિત્રો કે છે કે ભારતમાં શ્રમ શક્તિના કુલ 54.6% લોકો કૃષિ ઉપર નભે છે માની લો કે આજે ભારત પાસે છે એ મિત્રો જે કરોડોની સંખ્યામાં યુવાધન છે કે જે શ્રમ કરી અને આર્થિક વળતર મેળવી શકે છે તો મિત્રો છે એ આવો શ્રમ કરી શકે એવા વર્ગના છે એ અડધા કરતા પણ ઉપર મિત્રો માની લો આપણે ભારતમાં કામ કરી શકે એવા વ્યક્તિઓની છે કે કુલ ટકાવારી 100 માની લઈએ તો એમાંથી મિત્રો છે એ લગભગ 55 લોકો છે એ ખેતી ઉપર નભે છે એટલે અડધા કરતા પણ વધુ લોકો છે મિત્રો આજે પણ પ્રાથમિક પ્રવૃત્તિ ભારતની અંદર કરે છે એટલા માટે મિત્રો છે એ ભારત આર્થિક રીતે પછાત કે પાછળ રહી ગયેલો દેશ ગણવામાં આવે છે કારણ કે મિત્રો છે ખેતી સંપૂર્ણપણે છે એ ભૌગોલિક પરિબળો ઉપર ચાલતો છે એ વ્યવસાય છે જો વરસાદ ન આવે વ્યવસ્થિત જો વ્યવસ્થિત છે એ સિંચાઈની સગવડતા ન હોય જો આધુનિક યંત્રોનો અભાવ હોય મિત્રો સાથે રાસાયણિક ખાતર અને ઉત્તમ પ્રકારના બિયારણ ન હોય તો મિત્રો છે એ ખેતીની અંદર વિકાસ સાધી શકાતો નથી મોટા ભાગે મિત્રો છે એ હવામાનની અને વરસાદની અનિયમિતતાને કારણે છે મિત્રો એ ખેડૂતનો પાક ભોગ બનતો હોય છે એટલે મિત્રો કે છે કે આનું કારણ મુખ્ય છે એ જોવો તો કૃષિ છે સાથે મિત્રો બીજું કારણ પકડવાનો પ્રયત્ન કરો કે ભારત દેશની અંદર છે મિત્રો એ રોજગારીની અંદર મહિલાઓનું પ્રમાણ ખૂબ ઓછું છે જોઈએ આવો કેટલું પ્રમાણ છે મિત્રો મિત્રો કુલ 100 મહિલાઓ ગણીએ તો એમાંથી માત્ર છે એ સરેરાશ 23 મહિલાઓ જ માત્ર મિત્રો છે એ રોજગારીમાં રોકાયેલી જોવા મળે છે બાકી મિત્રો આજે પણ છે એ ગૃહિણી બની અને ઘરનું જ કામ કરે છે તો બીજું મિત્રો કહે છે કે ભારતમાં રોજગારી ક્ષેત્રે મહિલાઓનું ટકાવારી પ્રમાણ માત્ર 23% છે મિત્રો ભારતની અંદર પુરુષોનું પ્રમાણ 54% સમથિંગ છે અને મહિલાઓનું પ્રમાણ મિત્રો છે એ 46% સમથિંગ છે હવે મિત્રો છે એ આપણી 137 કરોડની વસ્તી છે આ 46% પણ મિત્રો છે એ બહુ વધુ ગણાય એમાંના મિત્રો છે એ માત્ર 23% લોકો છે 23% મહિલાઓ છે
એજ મિત્રો છે એ રોજગારી ક્ષેત્રે રોકાયેલી છે, તો એટલા માટે પણ મિત્રો છે ભારતની માથાદીઠ આવક નીચી જાય છે, કારણ કે મિત્રો છે મોટા ભાગની છે એ મહિલાઓ ખાલી ઘર જ સંભાળે છે, તો મિત્રો આર્થિક રીતે પછાત રહેવાનું એક કારણ આ પણ છે. આમાંની મિત્રો પછી આ 23-65% પણ મિત્રો ક્યાં રોકાયેલી છે એ જોઈ લઈએ. તો એક તો મિત્રો છે દર પાંચે લગભગ એક મહિલા છે એ ઘરની બહાર ઉપર ઉઠીને એ કામ કરે છે, એમાંની મિત્રો છે એ 65% મહિલાઓ છે પાછી એ મિત્રો કૃષિ ક્ષેત્રે રોકાયેલી છે. એટલે મિત્રો હજી સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રની અંદર છે એ મહિલાઓનું ટકાવારી પ્રમાણ છે, એમની હિસ્સેદારી છે એ ખૂબ જ ઓછી છે એવું જણાવે છે મિત્રો આ રિપોર્ટ આપણને. આગળ જોઈએ મિત્રો, તેથી તારણ નીકળે છે તો અહીંયા આપણે છે એમ કહીએ તો એવું ખોટું નહીં કે ભારતમાં છે એ મિત્રો મહિલાઓ મોટે ભાગે ખેતી પ્રવૃત્તિ અથવા પ્રાથમિક પ્રવૃત્તિઓ સાથે જ જોડાયેલી છે, પરંતુ મિત્રો છે એ 2011 પછીના આંકડા કંઈક આપણને છે એ સંતુષ્ટિ આપે એવા છે, તો એની ઉપરનો મિત્રો છે આપણે સર્વે આગળ જોઈએ. એજ્યુકેશન શિક્ષણનું પ્રમાણ વધતા છે, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પ્રત્યે છે એ ભારતના લોકો છે આકર્ષાયા છે, અને ખેતીનું પ્રમાણ મિત્રો જયારે આ છે 2021 નવા આંકડાઓ આવશે ત્યારે તમને છે કે હજી ઉત્તરોત્તર છે એ ઘટેલું દેખાશે. જોઈએ મિત્રો આનાથી ભારત દેશને શું ફાયદો થશે. તો મિત્રો આ 10મા ધોરણની અંદર તમે ભણી ગયા કે જે દેશો વિકસિત હોય છે એનો બહુ ઓછો એ દેશનો છે એ ટકાવારી ભાગ છે એ ખેતીની અંદર રોકાયેલો હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો બ્રિટન, અમેરિકા, કેનેડાની અંદર મિત્રો 5% કરતા પણ ઓછા લોકો છે એ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તો મિત્રો વિકાસશીલ દેશો છે જે આર્થિક રીતે મિત્રો છે એ પછાત દેશો છે ત્યાં મિત્રો છે એ મોટો વર્ગ છે એ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો હોય છે. તો મિત્રો જેમ જેમ આ પ્રમાણ છે એ ઘટતું જશે એ ભારતની અંદર છે ઉદ્યોગોનું અને સેવા ક્ષેત્રનું છે એ વધતું જતું પ્રમાણ અને ભારતનો છે એ આર્થિક વિકાસ છે એ ધીરે ધીરે છે એ વધી રહ્યો છે એના સૂચક છે એ દર્શાવે છે. જેથી ત્યાં લોકોની જરૂર એટલી બધી છે નહીં એ પહેલું એનું છે એ
આપણને ઉદાહરણ દર્શાવે છે. અને બીજું મિત્રો કહે છે કે અન્ય ક્ષેત્રોની અંદર પણ છે રોજગારી સર્જન થવાથી લોકો ત્યાં પણ આકર્ષાયા છે. એટલે મિત્રો ખેતીમાં જો છે તે લોકોની ટકાવારી કે હિસ્સેદારી ઘટે તો એના મિત્રો બે અર્થ તમારે છે અહીં સમજવાના છે. પહેલું મિત્રો છે એ કે અંદર છે એ મશીનાઇઝેશન યાંત્રિકીકરણ થયું છે, યંત્રો છે એનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે જેવું વિદેશની અંદર થાય છે. અને બીજું કે અન્ય ક્ષેત્રો જેવા કે માધ્યમિક ક્ષેત્રો છે ઉદ્યોગો અંદર આવી જાય છે, સેવા ક્ષેત્રો છે એની અંદર લોકોની હિસ્સેદારી કે ટકાવારી પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લો મુદ્દો મિત્રો કે છે ભારતમાં લોકો છે એનો મુખ્ય વ્યવસાય શું છે. મિત્રો ભારતના છે એ લોકોના મુખ્ય વ્યવસાયમાં તો મિત્રો એ ખેતી છે કે જેની પાસે જમીન છે એ મિત્રો એ ખેતી કરે છે. અને જેની પાસે મિત્રો ગામડામાં જમીન નથી એ ગણોત્યા બની અને છે એ ભાગ્યા બનીને છે એ અન્ય લોકોના ખેતરમાં કામ કરે છે. એટલે મિત્રો એને છે એ ખેત મજૂરી કહી શકાય. ગૃહ ઉદ્યોગો કે છે ભારતની અંદર આજે પણ મિત્રો છે એ ગૃહ અને લઘુ ઉદ્યોગો છે એ મોટા પ્રમાણમાં ચાલે છે, જે મિત્રો છે એ ખાસા એવા પ્રમાણમાં છે રોજગારી સર્જન કરી શકતા નથી. દાખલા તરીકે મિત્રો છે એ ખાખરા અથાણાઓ બનાવવા, તો આવા મિત્રો છે એ આપણા ઘરે છે એ ગૃહ ઉદ્યોગો ચાલે છે. સાથે મિત્રો છે અમુક છે એ લઘુ ઉદ્યોગો પણ ભારતની અંદર ચાલે છે. ભારતની અંદર મિત્રો છે એ અહીંની વસ્તી જોતા અહીં મિત્રો છે એ મોટા કે ભારે કે ચાવીરૂપ ઉદ્યોગો છે એ ઓછા છે એ પણ અહીં આપણને છે એ સૂચવે છે આ સર્વે. અને મિત્રો છે અન્ય જેમાં મિત્રો છે એ ડેરી પ્રવૃત્તિઓ થઈ ગઈ, મત્સ્ય પાલન થઈ ગયું, તો એવી નાની મોટી પ્રવૃત્તિઓ પણ મિત્રો છે એ અન્ય વ્યવસાયોની અંદર આવી જાય છે. અહીંયા મિત્રો છે આપણું વ્યવસાયિક માળખું પૂરું થાય. ચાલો મિત્રો હવે આજનો બીજો ટોપિક ભાષાકીય માળખાને આધારે વસ્તીનું વર્ગીકરણ સમજીએ. તો મિત્રો ભાષા છે એને રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે છે એ અતૂટ અને પ્રગાઢ સંબંધ છે, આવું મિત્રો છે એ ટેક્સ્ટ બુકનું પહેલું સેન્ટેન્સ કહે છે. જેનો મિત્રો સમજાવવાનો તાત્પર્ય એ છે કે હું જે ભાષા બોલું છું એના ઉપરથી છે હું કયા દેશને રિપ્રેઝેન્ટ કરું છું, હું કયા દેશ તરફથી આવું છું એનો મિત્રો છે એ દુનિયાને ખ્યાલ થાય છે. અને મિત્રો આજે તો છે સંયુક્ત રાષ્ટ્રોની અંદર કે જ્યાં 193 દેશો છે એ પોતાની ભાગીદારી કે હિસ્સેદારી નોંધાવતા હોય ત્યાં પણ મિત્રો છે એ ભારતની એક મહિલા એ સુષ્મા સ્વરાજ હિન્દીની અંદર છે એ મિત્રો છટાદાર ભાષણ કરે અને ભારતીયોનું નામ રોશન કરે. તો આજે મિત્રો છે એ હિન્દી બોલતા લોકોની પણ છે વિશ્વની અંદર ગણના થાય છે એવું આપણે કહી શકીએ આ ઉદાહરણથી મિત્રો. અન્યથા આપણા દેશની અંદર મિત્રો છે એ જે લોકો સારું ઇંગ્લિશ બોલે છે એને હોશિયાર માનવામાં આવે છે, પરંતુ મિત્રો છે એ વ્યક્તિના પહેરવેશ ઉપરથી એની સ્થિતિ અને વ્યક્તિની ભાષા ઉપરથી તેની છે બુદ્ધિમત્તા આ ક્યારેય એનું આંકલન થઈ શકતું નથી. આ મિત્રો છે એક મિથ છે કે જે આપણે આપણા મગજની અંદર બેસાડેલી છે. તો મિત્રો ભાષા અને છે એ વ્યક્તિની બુદ્ધિમત્તાને છે દૂર દૂર સુધી કોઈ નાતો નથી. એટલે મિત્રો છે આપણી સ્થાનિક લોકબોલીમાં છે એ બોલતા કે આપણી રાષ્ટ્રીય ભાષાની અંદર છે મિત્રો સંવાદ કરતા ક્યારેય ખચકાવવું જોઈએ નહીં. આજે મિત્રો છે એ ઇંગ્લિશ મીડિયમનું છે એ ચલણ એટલે જ વધતું જાય છે કારણ કે લોકો એવું સમજે છે કે અંગ્રેજી બોલતા જો છે એ તેમના બાળકો કે બાળાઓ શીખી જશે તો એ બુદ્ધિમાન બની જશે, પરંતુ મિત્રો છે એ આ વાક્ય છે એ આ વિધાન છે એ ટોટલી ખોટું છે. તો મિત્રો હવે આપણે છે એની ચર્ચા ન કરતા ભાષાકીય માળખું શરૂ કરીએ.
कैसे मित्रों भारत ना जुदा जुदा प्रांतों में से 1652 प्रकार की बोलीओ बोलाय छे, परंतु मित्रों बोली अने भाषा वच्चे छे एक तफावत छे। आपणे त्यां कहेवत छे के 12 गामे बोली बदलाय। मानी लो मित्रों के आपणे छे गुजरात नी अंदर तो मोटा भागे छे के गुजराती भाषा बोलती छे के वस्ती छे, परंतु मित्रों छे तमे मेहसाणा ना छे कोई व्यक्ति ने गुजराती बोलता सांभळो, अमदावाद ना छे कोई व्यक्ति ने छे के उत्तर गुजराती ने छे मित्रों गुजराती से बोलता सांभळो तो तमने मित्रों से एमनी बोलवानी छे ढब के शैली कई अलग देखाशे। तो मित्रों गुजराती भाषा एक छे, परंतु मित्रों एनी बोलीओ छे ए आवी रीते एक गाम थी बीजा गाम के एक जिल्ला थी बीजा जिल्ला के प्रदेश में जता बदलाई जती होय तो छे। तो क्या छे भारत ना जुदा जुदा प्रांतों में 1652 लोक बोलीओ बोलाय छे, छता मित्रों से राष्ट्रीय जे भाषा ने छे ए सर्वस्वीकृति आपी छे एवी भाषाओनी संख्या भारतनी अंदर 23 छे। मित्रों आनी अंदर से ए अंग्रेजी नो पण छे ए समावेश थई जाय छे। तो मित्रों भारत सरकार द्वारा छे ए आमानी 23 भाषाओ छे ए स्वीकारी लेवामां आवी छे। आजादी पछी मित्रों छे ए भारत मां छे ए जुदा जुदा राज्यो छे एना जे भागला पड़िया ए पण मित्रों छे ए भाषाना धोरण ने आधारे पड़िया। दाखला तरीके मित्रों छे ए बंगाली बोलतो प्रांत ए बंगाल कहेवायो, एज रीते गुजराती बोलतो मित्रों छे ए प्रांत छे गुजरात कहेवायो। तो मित्रों आजादी पछी पण मित्रों भाषा नुं छे ए एटलुं ज महत्व हतुं, एटला माटे छे ए मित्रों अपना से जुदा जुदा प्रदेशों से एनु विभाजन करवामां आव्युं ए भाषा ने आधारे करवामां आव्युं। कारण के मित्रों त्यारे साक्षरता नो दर ओछो हतो, तेथी मित्रों ए व्यापार धंधा छे ए सरळताथी करी शकाय, सरळताथी कम्युनिकेशन करी शकाय एना माटे। तो मित्रों अपना देश नी अंदर छे अने बीजा कोई पण देश नी अंदर मित्रों छे ए भाषा नुं महत्व अनेरुं रह्युं छे। तो आवो जोईए मित्रों से भारत देश नी अंदर छे એ કઈ કઈ ભાષા બોલતા લોકો તમને જોવા મળશે। તો પહેલા જ મિત્રો છે એ આપણે ગુજરાતી ભાષાની વાત કરી લઈએ, પરંતુ ભારતની અંદર મિત્રો છે સૌથી વધુ તમને હિન્દી ભાષા બોલતા લોકો છે એ જોવા મળશે। કારણ કે મિત્રો છે એ હિન્દી હે હમ હિન્દુસ્તાન હે વતન હમારા। ભારતમાં સૌથી વધુ ભાષા બોલાતી હોય તો એ હિન્દી છે અને એ આપણી એટલા માટે જ મિત્રો છે એ રાષ્ટ્રભાષા છે। ગુજરાતી મિત્રો છે કેટલા ટકા બોલાય છે જોઈ લઈએ। તો મિત્રો ભારતની અંદર છે કે ગુજરાતી બોલતા છે લોકોની ટકાવારી 4.46% છે। ભાષાની દ્રષ્ટિએ ગુજરાતી નો છે એ ભારતમાં ક્રમ 7મો છે। ચાલો મિત્રો હવે થોડી છે વર્લ્ડ લેવલે વાત કરી લઈએ કે વર્લ્ડ લેવલે છે સૌથી વધુ કઈ ભાષા બોલાય છે। તો એની આપણે છે એક સૂચિ તૈયાર કરી લઈએ અને એમાં મિત્રો છે કે ભારતની અંદર બોલાતી ભાષા છે એ કેટલામાં નંબરે છે। મિત્રો દુનિયામાં છે કે સૌથી વધુ બોલાતી કોઈ જો ભાષા હોય તો એ મિત્રો મેન્ડરિન ચાઇનીઝ છે।
જે ચાઇનીઝ લોકો દ્વારા બોલવામાં આવે છે અને સાથે સાથે મિત્રો છે આ વિશ્વની છે એ સૌથી અઘરી ભાષા છે। બીજા નંબરે મિત્રો છે એ અંગ્રેજી આવે છે। ત્રીજા નંબરે મિત્રો સ્પેનિશ આવે છે। તમને એમ થાય મિત્રો કે સ્પેનિશ ભાષા અને એ ત્રીજા નંબરે, પરંતુ મિત્રો છે એ સ્પેન દેશની બહાર અને સૌથી વધુ મિત્રો છે એ સ્પેનિશ ભાષા પછી મેક્સિકોની અંદર બોલાય છે। મેક્સિકો દેશ મિત્રો છે એ અમેરિકા ખંડની અંદર આવેલો છે। તો આ મિત્રો છે એક નવાઈ પામે એવી વાત છે, એટલા માટે ત્રીજા નંબરે મિત્રો છે એ સ્પેનિશ આવે છે। તો મિત્રો સ્પેન દેશને છોડી અને તેની ભાષા છે એ ક્યાંક બીજે સૌથી વધુ બોલાય છે, એમાં પણ મેં તમને કીધું કે મેક્સિકોની અંદર છે સ્પેનિશ બોલતા લોકોની સંખ્યા વધારે છે। ચોથી મિત્રો છે એ અરેબિક ભાષા છે, જે મિત્રો છે એ ખાડીના દેશો દ્વારા છે એ મોટા ભાગે બોલાય છે। પછી મિત્રો છે એ હવે આપણી હિન્દીનો પાંચમો ક્રમ આવે છે। અને મિત્રો છે એ બાંગ્લાદેશની અંદર પણ છે બંગાળી બોલાતી હોવાથી મિત્રો એ ટોટલ છે એ લગભગ 30 કરોડ જેટલા લોકો મિત્રો છે એ બંગાળી બોલે છે। તો અહીં મિત્રો છે એ ભાષાની દ્રષ્ટિએ છે એ આપણા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દીનો છે એ મિત્રો પાંચમો નંબર આવે છે। સાથે મિત્રો છે ભાષાની એક છે એ વાત નીકળી જ છે, તો હું તમને બીજું કંઈક છે જણાવવા જેવું કહી દઉં કે કંબોડિયાની છે કહમેર ભાષા છે મિત્રો, એની અંદર સૌથી વધુ છે મૂળાક્ષરો આવેલા છે અને આ મૂળાક્ષરોની સંખ્યા મિત્રો 64 છે। સાથે મિત્રો છે ભારત દેશની અંદર પણ છે એ ભાષાની લઈને તમને છે નવાઈ પામે એવી એક છે બાબત જણાવી દઉં તો મિત્રો છે નાગાલેન્ડની છે એ મિત્રો એ ત્યાંની છે એ રાજકીય ભાષા છે મિત્રો એ અંગ્રેજી છે। આ પણ છે એક જાણવા જેવું હતું, એટલા માટે છે એ તમને જણાવી દીધું। હવે મિત્રો છે એ વંશીય માળખાનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો છે એ ભારત ઉપખંડ છે એ ખૂબ વિશાળ છે એવું પહેલું સેન્ટેન્સ કહે છે। અને મિત્રો છે એ સદીઓથી છે એ અનેક પ્રજાતિઓ છે એ ભારત ઉપર આવીને વસી છે અને અમુક મિત્રો છે એ અંશત અમુક સમય માટે છે એ વેપાર અર્થે છે એ અથવા ભારત દેશને છે એ લૂંટવા અર્થે છે ભારતમાં આવી અને પછી મિત્રો ભારતમાંથી ચાલી ગઈ। પરંતુ મિત્રો છે એ આ વંશના છે એ લોકો આજે પણ છે ભારતની અંદર તમને અમુક છે એ ટકાવારીની અંદર જોવા મળશે। તો મિત્રો એ લખી નાખે બીજું વાક્ય,
કે પ્રાચીન સમયથી છે કે ભારતની અંદર અનેક પ્રજાઓ છે આવીને વસી. મિત્રો ધોરણ 10 ની અંદર તમે છે એ અભ્યાસ કરી ગયા કે નેગ્રીટો ને છે એ ભારતની સૌથી પ્રાચીનતમ છે એ પ્રજા ગણવામાં આવે છે. પરંતુ કેટલાક નૃગ્રંથ શાસ્ત્રીઓ એવું કહે છે કે નેગ્રીટો પહેલા પણ મિત્રો છે એ ભારતની અંદર 6 જુદી જુદી છે એ પ્રજાતિઓ આવી અને વસી અને ચાલી ગઈ અથવા લુપ્ત થઈ ગઈ. તો મિત્રો નૃવંશ શાસ્ત્રી એટલે શું? તો મિત્રો છે એ કોઈ પણ પ્રજાતિ છે એના જન્મથી માંડી અને મિત્રો એના શારીરિક અને સાંસ્કૃતિક લક્ષણોનો અભ્યાસ કરતી છે એ મિત્રો એ જે શાખા છે એને નૃવંશ શાસ્ત્ર કહે છે. તો મિત્રો નૃવંશ શાસ્ત્ર ની છે અહીં વ્યાખ્યા લખી લઈએ, ખાસ એની આપણે જરૂર પડશે. એટલે મિત્રો જે શાખા છે એ જુદી જુદી પ્રજાતિની ઉત્પત્તિ કે કઈ પ્રજાતિની છે ઉત્પત્તિ ક્યાં થઈ છે અને મિત્રો એમના શારીરિક અને સાંસ્કૃતિક છે એ લક્ષણોનો છે એ અભ્યાસ કરે છે એ શાખાને મિત્રો છે એ નૃવંશ શાસ્ત્ર કહે છે. અને મિત્રો છે આ ક્ષેત્રની અંદર રોકાયેલી વ્યક્તિને નૃવંશ શાસ્ત્રી કહે છે. તો અહીંયા મિત્રો છે આપણે એની જરૂર હતી એટલા માટે આ ડેફિનેશન આપણે લખી. પાષાણ યુગ થી જ છે એ કેટલી પ્રજાવતીઓ છે ભારતની અંદર આવી અને અહીંયા છે એમનું ભારતીયકરણ થતા કાયમિક ને માટે સ્થાયી થઈ ગઈ. મિત્રો પાષાણ યુગ એટલે શું? તો કે એ યુગ જેની અંદર મિત્રો છે એ બધી જ વસ્તુઓ બધા જ છે એ ઓજારો છે એ પથ્થર માંથી બનાવવામાં આવતા હતા. તો મિત્રો છે એ પાષાણ યુગ આવે તો આપણે સૌથી પહેલી પ્રજાતિ મિત્રો છે દ્રવિડો યાદ આવે, જેનો મિત્રો આપણે આલંગળ ઉલ્લેખ કરવાનો છે. કેટલાક નૃવંશ શાસ્ત્રીઓ માને છે કે કેટલીક પ્રજાતિઓ છે એ મિત્રો મૂળ ભારતની છે કે જેની ઉત્પત્તિ જ ભારતની અંદર થયેલી છે. તો એવું પણ એકાદ ઉદાહરણ જોઈએ. શું કહે છે કે કેટલાક નૃવંશ શાસ્ત્રીઓ એવું માને છે કે કેટલીક પ્રજાતિઓનો છે એ ઉદ્ભવ છે એ ભારતની અંદર થયો હતો, જેનો ખ્યાલ મિત્રો આપણને ક્યાંથી આવે છે? તો કે હિમાલયની શિવાલિક શ્રેણી. મિત્રો હિમાલયની છે એ ત્રણ શ્રેણી છે, બાહ્ય કે બૃહદ શ્રેણી, મધ્ય કે લઘુ શ્રેણી અને છેલ્લી છે મિત્રો એ આંતરિક કે શિવાલિક શ્રેણી. તો મિત્રો અહીં આપણે જાણી લેવું જોઈએ
मित्रों शिवालिक श्रेणी नी अंदर छे ए जे उच्च प्रदेशों आवेला छे एनी ऊंचाई मित्रों छे ए ओछी छे अही मित्रों छे ए सरेराश तमने छे ए 500 थी मित्रों छे ए 700 मीटर ऊंचाई धरावता छे ए पहाड़ी प्रदेशों जोवा मळशे એટલે મિત્રો છે કહે છે કે હિમાલયની શિવાલિક શ્રેણીમાંથી મળેલા આદિ માનવના છે એ અવશેષો પરથી કહી શકાય કે અમુક પ્રજાતિઓ છે એ મૂળ ભારતની પણ હતી ભારતમાંથી મિત્રો છે એ ક્યાંકથી માઇગ્રેશન કરીને કે સ્થાનાંતર કરીને જ બધી પ્રજાતિઓ આવીને વસી નથી પરંતુ કહે છે મિત્રો ભારતમાં છે મોટા ભાગે ક્યાંની છે એ પ્રજાતિઓ આવીને વસી છે તો એ લખી દઈએ આપણે મિત્રો ભારતમાં છે એ મેડિટેરિયન કોસ્ટ એટલે મિત્રો ભૂમધ્ય સમુદ્ર મધ્ય એશિયા અને આફ્રિકામાંથી મોટે ભાગે છે એ વિવિધ પ્રજાતિઓ આવીને વસી તો મિત્રો છે કે ભારતની અંદર છે આવી અને છે ભારતમાં ભળી ગઈ હોય એવી પ્રાચીન પ્રજાઓની વાત કરવામાં આવે તો મિત્રો એમાં નેગ્રીટો છે કે જેઓ છે એ આફ્રિકામાંથી આવ્યા હતા ઓસ્ટ્રેલોઇડ કે જે મિત્રો છે કહ્યું પ્રમાણે અગ્નિ એશિયામાંથી આવ્યા હતા દ્રવિડો મિત્રો છે એ ઉત્તરથી આવ્યા હતા પરંતુ દ્રવિડો છે એ મિત્રો એને મૂળ ભારતના માનવામાં આવે છે આર્યો છે મિત્રો એ ઈરાન બાજુથી આવ્યા હતા એ જ રીતે મિત્રો છે એ મોંગોલોઇડ છે આલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ જેવી પ્રજા પણ છે એ ચીન અને અન્ય છે એશિયાના પ્રાંતોમાંથી ભારતમાં આવીને વસી હતી તો મિત્રો છે ભારતમાંથી મોટા મોટા પ્રમાણમાં છે જુઓ તો ભૂમધ્ય સમુદ્ર મધ્ય એશિયા અને આફ્રિકામાંથી છે એ વિવિધ પ્રજાઓ આવીને વસી હવે મિત્રો છે અહીં ભારતની છે એ જેને મૂળ પ્રજાઓ કહી શકાય એવી છે એ કેટલી છે તો એનો છે હવે આપણે અભ્યાસ થોડો કરવાનો છે તો મિત્રો ધ્રુવન શાસ્ત્રી છે એ બી એસ ગુહાના મતે છે કે ભારતમાં સ્થાયી થયેલી છે એ છ પ્રજાતિઓ મુખ્ય છે કે ભારતની અંદર મિત્રો છે એ આવીને છે એ વસી હોય અથવા મૂળ ભારતની હોય એના મિત્રો છે આજે વંશજો તમને જોવા મળતા હોય તો એવી પ્રજાતિઓની સંખ્યા મિત્રો છ છે જોઈ લઈએ કઈ કઈ મિત્રો મિત્રો પ્રાચીન સમયની અંદર છે એ હિન્દુઓ છે એ આર્યો કહેવાતા પરંતુ મિત્રો છે એ શોધખોળો એવું જણાવે છે કે આર્ય સંસ્કૃતિ છે એના નિર્માતા જે નોર્ડિક કે આર્યો કહેવાય છે એ મૂળ ભારતના નથી મિત્રો આ આર્યો લોકો છે એ મૂળ ઈરાનના છે અને મિત્રો ભારતની અંદર આવી અને વસ્યા અને તેમનું છે એ ભારતીયકરણ થવાથી છે એ મિત્રો કાયમ માટે અહીં સ્થાયી થઈ ગયા પછી મિત્રો છે એ ઇન્ડો દ્રવિડિયન અને દ્રવિડિયન જોઈ લઈએ તો મિત્રો છે એ દ્રવિડો આમ તો મૂળ ભારતના માનવામાં આવે છે પરંતુ ખરેખર છે દ્રવિડો પણ મિત્રો છે એ ઉત્તર બાજુથી છે એ ભારતમાં આવીને વસ્યા હતા અને મિત્રો છે અહીંયા વસ્યા બાદ અહીંયાની મિત્રો છે જે કાંઈ બી પ્રજા ત્યારે હતી એને એની મિત્રો છે એ ભાષા અને સંસ્કૃતિ સ્વીકારી લીધી અને આગળ જતા મિત્રો છે એ દ્રવિડો કહેવાય
तो मित्रों से ए जे उत्तर नी बाजू थी से ए आवेला लोकोना से ए भाषाकीय अने सांस्कृतिक पहरवेश अने रहनी केणी से ए भारतना लोकोए स्वीकारी ए मित्रों आगळ जई अने से ए द्रविडो कहवाया अने मित्रों से ए आ द्रविडो ने से ए आम मूल भारतना गणवामां आवे से परंतु मित्रों जे लोको पासे थी अने भाषाओ अने लक्षणो स्वीकार्या ए मित्रों से मूल भारतना नथी। तो मित्रों से जे लोकोए से भाषा अने सांस्कृतिक लक्षणों से ए उत्तर माथी भारत मा आवेला लोकोना स्वीकारी लीधा अने मित्रों से ए जे लोको त्यां वसवाट करता हता एने मित्रों से ए भारतना मूल निवासी तमे द्रविडो कही शको। तो मित्रों से मंगोलॉइड प्रजा पण मूल भारतनी नथी। मित्रों ए उत्तर पश्चिम चीन माथी छे ए तिब्बत थई अने भारत मा आवेली। तो मित्रों मंगोलॉइड प्रजा छे एनो शारीरिक देखाव छे ए बदाम आकारनी आंखो उपसेला गाल चपटू नाक अने मित्रों से वर्णे श्वेत एटला माटे छे मित्रों एमनो पीळो वर्ण होवाथी एने किराक पण कहे छे। આજે પણ મિત્રો છે એ સિક્કિમ ની અંદર પૂર્વ બંગાળ ની અંદર મિત્રો છે એ મંગોલોઈડ પ્રજાના છે તમને અવશેષો જોવા મળશે। પછી મિત્રો છે એ આર્યો દ્રવિડિયન તો મિત્રો છે એ આર્યોના પ્રભુત્વ બાદ છે એ દ્રવિડો છે એ દક્ષિણ તરફ ખસતા ગયા પરંતુ મિત્રો છે એ સમય જતા મિત્રો એમની વચ્ચે થયેલા છે એ લગ્ન સંબંધ અને આંતરિક વેપારને કારણે મિત્રો છે એ આર્ય અને દ્રવિડની છે એ મૂળ પ્રજાતિમાંથી મિત્રો છે એ આર્ય દ્રવિડિયન નામની છે એ ભારતની પ્રજાતિ એક નવીને જન્મ મળ્યો। એજ રીતે મિત્રો છે એ મોંગોલી દ્રવિડિયન છે કે જે મોંગોલોઈડ અને દ્રવિડ લોકોની મિત્રો છે એ પ્રજાતિ છે કે ભાવિ પેઢી છે। ઓ મિત્રો અહીં છે એ આપણો આજનો લેક્ચર પૂરો થાય છે।